ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. આજે આપણે બનાવશું કાઠિયાવાડી વઘારેલું લસણ. આપણે કાઠિયાવાડમાં જે આપણે લીલું લસણ હોય ને એને સિઝનમાં બહુ વઘારીને આપણે ખાતા હોય છીએ, તો આપણે એ લીલું લસણ વઘારેલું બનાવવા માટે આપણે આ લીલું લસણ લીધું છે, જે આપણે આટલું એક પૂરીઓ લીધો તો એને આ રીતે કાપી લીધો છે. બહુ ખાવામાં ટેસ્ટી લાગે છે આ રોટલા ભેગું એમ. અને આપણે ઘી લીધું છે અને ઘીમાં બનાવશું, તો આપણે આ અડધો કપ જેટલું ઘી લીધું છે એમ, એટલે 5 થી 6 ચમચી જેટલું. તમે તમારી રીતે ઓછું વધતું કરી શકો એમ, અને ઘી તેલ મિક્સ કરીને કરવું હોય તો પણ કરી શકો. મીઠું જોઈએ આપણે સ્વાદ પ્રમાણે. થોડીક આપણે હિંગ લીધી છે, થોડીક આપણે હળદર લીધી છે, અને 1 ચમચી આપણે ધાણા જીરું લીધું છે, અને 2 થી 3 આપણે આ મરચાં લીધા છે. જો તમારે મરચાંનો નાખવો હોય તો એમનો હોય બનાવી શકો એમ, પણ થોડીક તીખા સારું લાગે એમ. તો પહેલાં આપણે આ એક કડાઈ લીધી છે, ગેસ આપણે ચાલુ કરીશું અને આમાં આપણે ઘી નાખશું. બહુ ટેસ્ટી લાગે છે ખાવામાં. બાજરાના રોટલા એ આમ એકદમ કાંઈ ન જોઈએ એમ. આ વઘારેલું લસણ ને બાજરાનો રોટલો હોય એટલે સાંજે મજા આવી જાય ખાવાની ડિનરમાં. તો આને આપણે ગરમ થવા દઉં. તો આપણે આ ઘી ગરમ થઈ ગયું છે, એમાં આપણે મરચાં નાખી દઉં લીલા. આમાં આપણે ઘી નાખી દઉં અને આ લસણ નાખી દઉં. આમાં આપણે મીઠું નાખી દઉં સ્વાદ પ્રમાણે અને આ ધાણા જીરું અને હળદર. થોડીક વાર આને પાકવા દઉં આપણે. તો આને આપણે આ રીતે થોડી વાર પકાવી લેવાનું એમ, 2 થી 3 મિનિટ માટે, એટલે એ અસલ થઈ જાય એમ. તો હવે આપણે ગેસ બંધ કરી દઉં અને આપણે ઉતારી લઈશું. તો આપણે આને કાઢી લઈશું એક વાટકામાં. નાને તમે બનાવીને 2-3 દિવસ માટે ફ્રીજમાં રાખી શકો, કે ગમે ત્યારે ખાવું હોય તો અહીંયા ખાઈ શકો એમ. ને ઘીવાળું હોય તો એવું હોય તો સેજ ગરમ કરી લેવાનું, એટલે એકદમ સરસ. તૈયાર છે આપણું કાઠિયાવાડી વઘારેલું લસણ. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ કાઠિયાવાડી વઘારેલું લસણ.